સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. દીપાવલીની પૂર્વ સંધ્યાએ આપ સૌના જીવનમાં નવું વર્ષ ખૂબ ખૂબ ઉર્જા ભરેલું આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે આપ સૌને ફરીથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણને વિદિત છે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે દુનિયામાં આગવી દિશા પકડી છે. વિકાસની આ ગતિમાં સહકારિતા પણ બાદ ના રહી જાય એના માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતના બીજા પનોતા પુત્ર માનનીય અમિતભાઈ શાહને સહકારિતાની આગવી જવાબદારી પણ સોંપી છે. ત્યારે એક સહકારી તરીકે ચોક્કસ કહું છું કે આવતા દિવસોમાં સહકારિતા ખૂબ વિકસશે અને એમના અનુભવનો લાભ જનસામાન્યને મળશે. એમાંથી આજે ગુજરાત રાજ્યમાં પણ આપણા મુખ્યમંત્રીની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં સહકારિતા પણ આ વિકાસની દિશામાં આગળ વધી રહી છે. ત્યારે આ એક જિલ્લા બેંક તરીકે આ જિલ્લાના ખેડૂતોને ખૂબ વિશેષ શુભકામનાઓ એટલા માટે આપું છું કે આ બેંકે આ કોરોના જેવી મહામારીમાં પણ ખેડૂતો માટે આર્થિક રીતે કમર ના તૂટી જાય તેવી દિશામાં પગલાં ભર્યા છે અને એના માટે મારા બોર્ડના ડાયરેક્ટર મિત્રોને, ચીફ એક્ઝિક્યુટિવને અને અધિકારી મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. ફરીથી સૌને ખૂબ ખૂબ નૂતન વર્ષે અભિનંદન. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.